હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 10, આજે આપણે પ્રકરણ 8 કેલ્સીમાં આલેખની રચના અથવા ચાર્ટ અથવા ગ્રાફની રચનાની વાત કરીશું. આ પ્રકરણમાં વિવિધ પ્રકારના આલેખો, તેની અગત્યતા, તેના ઉદ્દેશો વિશે શીખીશું. કેલ્સી સ્પ્રેડશીટ પેકેજમાં આલેખ કઈ રીતે ઉમેરી શકાય તેમજ તેમાં ફેરફાર કઈ રીતે કરી શકાય તે શીખીશું. આલેખના સામાન્ય ભાગોની વિસ્તૃત સમજણ આપેલ છે. આલેખના બે પ્રકાર, કોલમ ચાર્ટ અને પાઈ ચાર્ટ શીખીશું. આલેખ સાથે હાઇપરલિંક કરી કેવી રીતે જોડી શકાય અને આલેખને પીડીએફ તરીકે કેવી રીતે નિકાસ કરી શકાય તે શીખીશું. અને અંતમાં 3D અને મલ્ટીમીડિયા ઓબ્જેક્ટ સ્પ્રેડશીટ દસ્તાવેજમાં કઈ રીતે ઉમેરી શકાય તે શીખીશું. પરિચય. સ્પ્રેડશીટ પેકેજ વ્યાપકપણે પ્રચલિત થવાનું એક કારણ આલેખની ઉપયોગિતા છે. આલેખ એ વિશાળ માહિતીને આકર્ષક રીતે રજૂ કરવાની ક્ષમતા ધરાવતી વ્યવસાયિક સ્થિતિનું એક ઉદાહરણ છે. આલેખને આંકડાકીય માહિતી ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવાની રીત પણ કહેવામાં આવે છે. આલેખના પ્રકારો, ટાઈપ્સ ઓફ ચાર્ટ્સ. વિનિયોગની પ્રકૃતિ અને આપણી જરૂરિયાત પ્રમાણે આલેખનો પ્રકાર પસંદ કરવો જોઈએ. આલેખ વિવિધ કાર્યો માટે વપરાય છે, જેમ કે ઇતિહાસ કહેવા માટે, વિકલ્પોના મૂલ્યાંકન માટે, કોઈ વલણ રજૂ કરવા અને અસાધારણ કિસ્સાઓ શોધવા માટે. આલેખ શા માટે વાપરવો જોઈએ તેના પ્રચલિત કારણો નીચે મુજબ છે. 1. સરખામણી માટે, વિતરણની સમજૂતી આપવા માટે, સ્થિતિ સમજાવવા માટે, અમુક ચોક્કસ સમયગાળાના વલણનું વિશ્લેષણ કરવા માટે, નિયત પરિણામમાં ફેરફારની બારીક તપાસ કરવા માટે, વાસ્તવિક વસ્તુઓ એટલે કે એન્ટિટીથી વચ્ચેના સંબંધો ઓળખવા અને સમજવા માટે. કોઈપણ પરિસ્થિતિમાં આલેખ તૈયાર કરવા માટે નીચે આપેલા પગલાંને અનુસરો. તે જે કંઈ કહેવા ઈચ્છતા હોય તે બાબત સ્પષ્ટ બનો. માહિતી ભેગી કરો અને ગોઠવો. અમાન્ય ડેટા કાઢી નાખો. સૌથી વધુ યોગ્ય આલેખનો પ્રકાર નક્કી કરો અને ખાતરી કરો કે આલેખ માટે એકઠો કરેલો ડેટા પૂરતો છે કે કેમ. આલેખ ચાર્ટ બનાવવો અને યોગ્ય બનાવવો. વર્કશીટમાં આલેખ ઉમેરવા માટે નીચે પ્રમાણે કાર્ય. સ્પ્રેડશીટમાં ડેટાનો વિસ્તાર પસંદ કરો. હવે ઇન્સર્ટ મેનુ પર ક્લિક, ચાર્ટ ઉપર ક્લિક. કેલ્સીમાં ચાર્ટ વિઝાર્ડ એ હકીકતમાં સ્પ્રેડશીટ પેકેજમાં ચાર્ટ તૈયાર કરવાની ક્રિયાઓની એક સરળ અને ઉપયોગકર્તાઓમાં સાથે મૈત્રીસભર પગલાંની એક શ્રેણી છે. ચાર્ટ વિઝાર્ડ ચાર પગલામાં વહેંચાયેલું છે. ચાર્ટનો પ્રકાર, વિગતોનો વિસ્તાર, વિગતોની શ્રેણી અને ચાર્ટના ઘટકોની માહિતી લે છે. ચાર્ટનો પ્રકાર પસંદ કરવો. ચાર્ટ વિઝાર્ડના મુખ્ય ભાગ નીચે પ્રમાણે છે. આલેખ તૈયાર કરવા અનિવાર્ય બધા પગલાંની યાદી, આલેખના પ્રકારોની યાદી, વિવિધ પ્રકારના આલેખ અગાઉથી જોવાની સગવડ, આલેખના વિકલ્પો અને આગળ વધતા વધવા માટે અને પાછા જઈ બદલવાના વિકલ્પો. આલેખ ઉમેરવો. આલેખના પ્રકારોમાં કોલમ ચાર્ટ, બાર ચાર્ટ, પાઈ ચાર્ટ, લાઇન ચાર્ટ, એરિયા ચાર્ટ, બબલ ચાર્ટ, નેટ ચાર્ટ, સ્ટોક ચાર્ટ, કોલમ એન્ડ લાઇન ચાર્ટનો સમાવેશ થયેલ છે. કેલ્સી 10 પ્રકારના મૂળભૂત આલેખની પસંદગી આપણને આપે છે. આલેખનો આકાર, શેપ, બોક્સમાંથી બોક્સ, સિલિન્ડર, કોન, પિરામિડ પસંદ કરી શકો છો. ડેટા વિસ્તાર. એક વખત તમે આલેખનો પ્રકાર નક્કી કરી દો પછી તમારે આલેખ માટે જરૂરી ડેટા આપવા પડે. એક શક્યતા એ છે કે આપણે અહીં કર્યું છે તેમ ઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક, ચાર્ટ પર ક્લિક આપતા પહેલાં જ દીધો હોય. જો તેમ ન કર્યું હોય તો હજી ડેટા રેન્જ વિકલ્પ પસંદ કરી આપણે આપી શકીએ છીએ. પણ સારી રીતે એ છે કે જ્યારે ચાર્ટ બનાવવાનું શરૂ કરો એ પહેલાં તમારો ડેટા સિલેક્ટ કરેલો રાખવાનો. કેલ્સીના આલેખ નીચે પ્રમાણે ડેટા આધારિત હોય છે. કેલ્સી સેલના વિસ્તારમાંથી સ્પ્રેડશીટની કિંમતો, રાઇટર ટેબલમાંથી સેલની કિંમતો, તમે રાઇટર ડ્રો અથવા ઇમ્પ્રેસ જેવા
पैकेज में पण डेटा दाखल करी पछी तेनी नकल कॉपी ने पेस्ट कैल्सी स्प्रेडशीट में करी सको छो। कोईपण योग्य रीते गोठवेली शाब्दिक माहितीनी फाइल फॉर्मेटेड फाइल अथवा टेबल। आगळ जोईए डेटा श्रेणी। चार्ट विजार्ड आलेख तैयार करवा माटे तमारी अनुकूलता प्रमाणे डेटानो विस्तार बनावानी सगवड़ पूरी पाड़े छे। डेटा एलिमेंट चार्ट विजार्ड आलेखना जुदा जुदा भागना नाम जेम के टाइटल सब टाइटल एक्स अक्ष कैप्शन लीजेंड नु स्थान ग्रीड प्रदर्शित करवाना विविध विकल्पों दाखल करवानी सगवड़ आपे छे। चार्ट एलिमेंटनो पहलो विकल्प टाइटल छे। अहीं तमे आलेखनो मुख्य शीर्षक आपी शको छो। बीजो विकल्प सब टाइटल छे ज्यां तमे आलेखनो पेटा शीर्षक आपी शको छो। शीर्षक अने पेटा शीर्षक आलेख विस्तारना सौथी ऊपरना भागमां राखवामां आवे छे। तमे शीर्षक अने पेटा शीर्षक आपी दो ते पछी तमे माहिती आपी शको। त्रण अक्ष एक्स अक्ष वाय अक्ष अने जेड अक्षना शीर्षकनी माहिती अहीं आपी शको छो। आ तबक्काए तमारे डिस्प्ले लीजेंड विकल्प वडे लीजेंड प्रदर्शित करवा छे के नहीं ते पण पसंद करी शको छो। लीजेंड तमारे आलेखनी डाबी जमणी ऊपर नीचे क्यां प्रदर्शित करवा इच्छो छो ते जणावू पड़शे। पूर्व निर्धारित रीते आलेख विस्तारमां आलेखनी जमणी बाजुए लीजेंड देखाशे। आलेखना विविध घटकों आलेख में सामान्य रीते आ मुजबना घटकों हो आलेख विस्तार आलेखनु शीर्षक अने पेटा शीर्षक किंमतों साथे आलेखना अक्ष आलेख अक्ष डेटा विस्तार आलेख डेटा विस्तार अक्ष में लेजेंड डेटा श्रेणी आलेखनी जगह चार्ट फ्लोर आलेख विस्तार आलेखनो विस्तार लंबचौरस विस्तार छे जेमा आलेखनो समावेश थयेलो छे। किंमतों साथे वाई अक्ष आपणे जे डेटा आपेलो होय तेना आधारे वाई अक्षनी किंमतो जाते लेवामां आवे छे। अक्ष डेटा विस्तार अक्ष डेटा विस्तार ए डेटा विस्तारनी अंदर अक्ष छे। आ विकल्प पसंद करवाथी आलेखनी पश्चातभूमि एटले के बेकग्राउंडमां तमे आड़ी ने ऊभी रेखाओनुं जाड़ू जोई शको छो। पेटा शीर्षक आखा आलेखने आपेलुं काम ए आलेखनुं शीर्षक छे। અહીં આપણે માય પ્રેફરન્સ માય પરફોર્મન્સ શીર્ષક આપેલું છે। શીર્ષક સાથે આપણે પેટા શીર્ષક પણ આપી શકીએ। પેટા શીર્ષક આપવાનો હેતુ વધારાની માહિતી અથવા આલેખનો ઉપયોગ બતાવવાનો હોય છે। ડેટા વિસ્તાર આલેખ વિસ્તારની અંદર ડેટા વિસ્તારમાં આલેખ સમાયેલો હોય છે જે આલેખ તરીકે પણ ઓળખાય છે। લીજેન્ડ આલેખ એક પ્રકારની ચિત્રાત્મક એક પ્રકારનું ચિત્રકામ છે। તેમાં ડેટા અને ગ્રાફિક્સને સંબંધિત કેટલીક શાબ્દિક માહિતી હોવી જોઈએ। ડેટા શ્રેણી કોલમ આલેખ એક કરતાં વધારે ડેટા શ્રેણીનો હોઈ શકે। દરેક ડેટા શ્રેણી માટે અલગ અલગ રંગ પસંદ કરવામાં આવે છે અને પછી આલેખ તૈયાર થાય છે। ફ્લોર ચાર્ટ ચાર્ટ ફ્લોર એ એક ક્ષિતિજ સમાંતર સપાટી છે જે આલેખના વિવિધ ભાગનો પાયો છે। કોઈ ચોક્કસ પ્રકારના આલેખ જેમ કે બાર અને કોલમ પ્રકારના આલેખમાં તે ખૂબ ઉપયોગી છે। ચાર્ટ વોલ એ ધરતીને કાટખૂણે રહેલી સપાટી છે જે આલેખના વાય અક્ષને ટેકો પૂરો પાડે છે। એક્સ અક્ષ ઉપરના લીજન આલેખ તૈયાર કરવાનો અન્ય રસ્તો તમે સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપરથી ચાર્ટ આઇકોન પસંદ કરી શકો છો। જો તમે સ્ક્રીન ઉપર સ્ટાન્ડર્ડ ટૂલબાર જોઈ શકતા ન હો તો આપણે અગાઉ ચર્ચા કરી હતી તે પ્રમાણે વ્યૂ મેનુમાં ટૂલબાર પર ક્લિક કરી અને જે ટૂલબાર તમારે જોઈતો હોય તે ટૂલબાર તમે મેળવી શકો છો। આલેખને ફોર્મેટ કરવો અને બદલવો આલેખની જગ્યા અને કદ બદલવા જ્યારે આલેખ બનાવવામાં આવે છે ત્યારે તેનો ચોક્કસ દેખાવ અને જગ્યા નક્કી હોય છે જે સામાન્ય રીતે વર્તમાન શીટ વર્કશીટમાં હોય છે। ઘણીવાર તમે પૂર્વ નિર્ધારિત જગ્યા પસંદ ન પડે અમુક સમયે તમને તેનું કદ ન ગમે તમે આખો આલેખ ફક્ત માઉસનું ડાબું બટન દબાવીને ડ્રેગ કરવાથી તમારી ઈચ્છિત જગ્યાએ તમે તેની નકલ કરી શકો છો। તમે તે સ્થાન પરથી દૂર કરી શકો છો અને અન્ય સ્થાન પર મૂકી શકો છો। આલેખ પસંદ કરી માઉસ વડે તેના હેન્ડલ ડ્રેગ કરી તેનું કદ પણ બદલી શકો છો। જ્યારે સેલમાં ડેટામાં ફેરફાર કરવામાં આવે છે તો આલેખમાં પણ ફેરફાર થાય છે। આપણે મેન્યુઅલી એવું નથી કરી શકતા। આલેખમાં સુધારા વધારા કરવા માટે તેને એડિટ મોડમાં લઈ જવો પડે
आ माटे आलेख विस्तार में कोईपण जगह डबल क्लिक करो। आलेखनी आसपास राखोड़ी ग्रे रंगनी किनारी जोवा मळशे। तमे तेना जुदा जुदा प्राचलो पेरामीटर्स बदलवा माटे आलेख विस्तार चार्ट एरिया उपर राइट क्लिक करो। हवे आलेखनो प्रकार बदलवो। आलेखनो प्रकार बदलवा माटे आ प्रमाणे आदेश आपो। फॉर्मेट मेनू पर क्लिक, चार्ट टाइप उपर क्लिक। चार्ट फॉर्मेटिंग टूलबार आलेखना जुदा जुदा भाग जेवा के आलेखनी डेटा श्रेणी, आलेख ना शीर्षकों वगैरह ने फॉर्मेट करवा वधारे योग्य बनावा माटे वपराय छे। वाला विद्यार्थियों आगळ जोईए आलेख विस्तारने फॉर्मेट करवो। आलेखना विस्तारनी हद बॉर्डर आलेखनो विस्तार अने भरेला रंगनी पारदर्शिकताने फॉर्मेट करवानी मंजूरी आपे छे। सामान्य रीते आलेखनी हद पूर्व निर्धारित रीते दृश्यमान नथी, पण जो तमे तेने दृश्यमान बनावी शको छो। आ उपरांत सीमानी ढब जेम के सड़ंग लीटी, टपकावाड़ी लीटी, जाड़ी रेखा वगैरह अने सीमानो रंग पण बदली शको छो। आलेख विस्तारने विविध रंगोथी ग्रेडियंटथी अथवा विविध पारदर्शकताना धोरणनी बीटमैप इमेज जो तमे आलेख विस्तारने एक सरखा रंगथी भरवा इच्छता न होय तो कदाच तमे रेखीय, लीनियर, त्रिज्या गति, रेडियल अने अक्षीय एक्सियल दिशाओमां रंग भरवा माटे विचारी शको छो। अक्षना शीर्षकोने फॉर्मेट करवा। अक्षना शीर्षकना विस्तारनी सीमारेखा, शीर्षकना फॉन्ट, फॉन्टनी अक्षरो अने तेनुं एलाइनमेंट, सीमारेखाओने सेट करवानो विकल्पो, शीर्षक विस्तारने भरवा अने भरेला विस्तारनी पारदर्शकतानी कक्षा नक्की करवानी सगवड पूरी पाड़े छे। आकर्षक अने सुशोभित देखाव आपवा माटे शेडो अने आउटलाइन अक्षरो पण आपी शको छो। अंतिम टेप के जेने एलाइनमेंट नाम आपेल छे तेने पसंद करी तमे शाब्दिक लखाणनुं वेण फ्लो तेमज शाब्दिक लखाणनी गोठवण एलाइनमेंट लेफ्ट राइट सेंटर करी शको छो। एक्स अक्षने फॉर्मेट करवी। चार्ट वॉल फॉर्मेट करवी। चार्ट वॉलने टूलबार उपरना विकल्पो पसंद करी अने फॉर्मेट सिलेक्शन बटन पसंद करी फॉर्मेट करी शकाय छे। बॉर्डरना गुणधर्मो जेवा कि सीमारेखा दृश्यमान के अदृश्य राखवी, सीमारेखानो प्रकार, सीमारेखानो रंग, सीमारेखानी जाड़ाई वगैरह बदलवानी सगवड़ पूरी पाड़े छे। चार्ट फ्लोर ने फॉर्मेट करवी। चार्ट फ्लोर पर पण टूलबार उपरना विकल्पों पसंद करी फॉर्मेट सिलेक्शन बटन पसंद करी बदली शकाय छे। चार्ट फ्लोर फॉर्मेटिंग विकल्प तमे आलेख पसंद करी चार्ट फ्लोर उपर राइट क्लिक करी अने पॉपअप मेनूमांथी चार्ट फ्लोर विकल्प पसंद करीने करी शको छो। रेखा विस्तार अने पारदर्शकतानुं प्रमाण जेवा गुणधर्मो सुधारवानी सगवड़ आपे छे। तमे आलेख उपर राइट क्लिक करी अने इन्सर्ट लीजेंड विकल्प पसंद करीने उमेरी शको छो। आलेखना लीजेंडमां केटलीक शाब्दिक माहिती साथे थोड़ा ग्राफिक चित्रो पण होय छे। आ उपरांत लीजेंडनी शाब्दिक माहिती आलेखमां कई रीते मूकवानी छे ते पण जणાવવું जरूरी छे। ने आलेखनी ऊपर, आलेखनी नीचे अथवा आलेखनी डाबी बाजुए पण राखी शको छो। तमे कोईपण अनुकूल फॉन्ट ने तेना कद अने देखाव जेम के घाटो त्रासो के लखाण नीचे लीटी दोरेलो पसंद करी शको छो, एटले के बोल्ड इटालिक अंडरलाइन। डेटा श्रेणी ने फॉर्मेट करवी। डेटा श्रेणी बदलवा माटे तमे आलेख पसंद करी तेना पर राइट क्लिक करो। एक ऊभो मेनू प्रदर्शित थशे। मेनूमांथी फॉर्मेट डेटा सीरीज विकल्प पसंद करो अने ते पछी तेने फॉर्मेट करो। आ ज करे बीजी रीते करवा माटे आलेखमां डेटा सीरीज आइटम पसंद करो अने फॉर्मेट सिलेक्शन बटन दबाओ। डेटानी श्रेणी ने फॉर्मेट करवानी अन्य रीत नीचे वर्णवी छे। आलेख तैयार थया पछी डेटा श्रेणी निरूपण करती कोईपण कॉलम ऊबी हरोड़ पर क्लिक करो। जो तमे एक लाल रंगनी कॉलम पर क्लिक करी हशे तो तमे निरीक्षण करी शकशो कि बधी लाल रंगनी कॉलम कार्यरत थयेली छे। आ डेटा श्रेणी रजू करे छे। लाल रंगना कॉलमवाड़ी वर्ग परीक्षाना गुणनी डेटा श्रेणी पसंद करेली पद्धतिथी दर्शावी छे। आलेखनो फॉर्मेटिंग टूलबार शीटमां ऊपरनी जग्याए कि देखाय छे। लाल वर्तुळमां आपेलो भाग जुओ ते डेटा सीरीज टेक्स्ट मार्क देखाड़े छे। लेआउट एरिया फिलिंग ट्रांसपरन्सी लेवल वगैरेमांथी योग्य टेप पसंद करो। डेटा लेबल उमेरवा आलेखना दरेक डेटा कॉलम साथे डेटा लेबल दाखल करवानो छे।
ધારો કે તમે આલેખના કોઈ ભાગ જેમ કે કોલમ સાથે ખરેખરી કિંમત ઈચ્છો છો તો તમારે ફક્ત ડેટા શ્રેણીને કાર્યરત બનાવી રાઇટ ક્લિક જ કરવાની છે તે પછી તમે ઇન્સર્ટ ડેટા ટેબલ આલેખ સાથે હાઇપરલિંક જોડવી હાઇપરલિંક એ ડેટાનો સંદર્ભ છે એક શાબ્દિક લખાણ કે જે આવા જોડાણ લિંક સમાવેશ કરે છે તેને હાઇપર ટેક્સ્ટ કહેવામાં આવે છે એકવાર આલેખ તૈયાર થયા પછી તમે આખા આલેખને અથવા આલેખના કોઈ ભાગ સાથે હાઇપરલિંક જોડી શકો છો તમે વેબ ઉપર રહેલા કોઈ દસ્તાવેજ તમારા લોકલ એરિયા નેટવર્ક કોમ્પ્યુટરના દસ્તાવેજ કે નવા દસ્તાવેજ સાથે હાઇપરલિંક બનાવવા માટે નીચે જણાવેલ પગલાં અનુસરો સૌપ્રથમ ડેટા દાખલ કરો અને યોગ્ય પ્રકારનો આલેખ બનાવો આલેખને ચકાસો અને માઉસ વડે પસંદ કરો ઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક હાઇપરલિંક વિકલ્પ ઉપર ક્લિક તે તમને ગંતવ્ય સ્થાનની લિંક સાથે ચાર વિકલ્પો આપશે તમે આલેખ અથવા પસંદ કરેલા ભાગને ઇન્ટરનેટ મેલ એન્ડ ન્યૂઝ ડોક્યુમેન્ટ અથવા ન્યૂ ડોક્યુમેન્ટ સાથે હાઇપરલિંક કરી શકો છો માં આગળ જોઈએ પૂર્વ નિર્ધારિત રીતે પહેલો વિકલ્પ ઇન્ટરનેટ હાઇલાઇટ થયેલો હોય છે અને ટાર્ગેટમાં google.com જેવું અંતિમ મુકામ URL આપી શકો છો કોઈપણ પ્રકારની હાઇપરલિંક કંટ્રોલ પ્લસ એન્ટર દબાવીને અનુસરી શકાય છે મેલ સાથે આલેખ જોડવો જો તમારે મેલ અને ન્યૂઝ સાથે આલેખ જોડવો હોય તો મેલ એન્ડ ન્યૂઝ વિકલ્પ પસંદ કરો તમારા મેલના રિસીવર અને સબ્જેક્ટની માહિતી આપવી પડશે જ્યારે તમે એપ્લાય વિકલ્પ આપશો ત્યારે તે આલેખ મેળવનારના સરનામા ઉપર ટપાલ માટે કતારમાં હશે જો કે આ પ્રક્રિયા ઓફલાઈન રહે છે અને મેલ ક્લાયન્ટ રાખવાની જરૂર રહે છે ન્યૂઝના વિકલ્પ માટે તમારે ન્યૂઝ સર્વરની રચના કોન્ફિગર કરવાની જરૂર પડે છે દસ્તાવેજ સાથે આલેખ જોડવો દસ્તાવેજ સાથે આલેખ જોડવા માટે ત્રીજો વિકલ્પ ડોક્યુમેન્ટ પસંદ કરો ટાર્ગેટ વિકલ્પનો ઉપયોગ કરી અંતિમ મુકામના દસ્તાવેજમાં લક્ષ્ય ટાર્ગેટ પણ આપી શકો છો નવા દસ્તાવેજ સાથે આલેખ જોડવો નવા દસ્તાવેજ સાથે આલેખને જોડવા માટે ચોથો વિકલ્પ ન્યૂ ડોક્યુમેન્ટ પસંદ કરો તમે ફાઇલ અને ફાઇલ ટાઈપ આપો તમે શીટ વર્ડ પ્રોસેસર ડ્રોઈંગ વગેરે જેવી વિવિધ પ્રકારની ફાઇલ બનાવી શકો છો એકવાર ફાઇલ બની જાય તે પછી તેમાં સુધારા વધારા કરવા માટે તે ઉપલબ્ધ બની જાય છે અને પૂર્વનિર્ધારિત રીતે એડિટ નાવ વિકલ્પ પસંદ થયેલો છે કોઈપણ પ્રકારના સુધારા કરવા ન ઈચ્છતા હો તો એડિટ લેટર વિકલ્પ તમે પસંદ કરી શકો છો આલેખ નિકાસ કરવો અને અન્ય કાર્યો એક્સપોર્ટિંગ ધ ચાર્ટ એન્ડ અધર ઓપરેશન તમે આલેખ સાથેના દસ્તાવેજને PDF અનુલંબન સાથેની સુવાહ્ય પોર્ટેબલ દસ્તાવેજ ફાઇલ તરીકે નિકાસ એક્સપોર્ટ કરી શકો છો તેના માટે ફાઇલ મેનુ પર ક્લિક એક્સપોર્ટ વિકલ્પ ઉપર ક્લિક કરો ફાઇલની નિકાસ XHTML વેબ પેજ અથવા PDF ફાઇલ જેવા બે વિકલ્પમાં કરી શકો છો આલેખની નકલ કરવી આલેખની નકલ અન્ય પ્રોગ્રામ જેવા કે રાઇટર કે ઇમ્પ્રેસમાં કરવા માટે તમારે તે આલેખ પસંદ કરી કોપી કરો અને જ્યાં જરૂર હોય તે જગ્યાએ પેસ્ટ કરો આલેખની નકલ કરવા માટે નીચે જણાવેલ સરળ પગલાં પ્રમાણે કાર્ય કરો આલેખને પસંદ કરો રાઇટ ક્લિક કરી કોપી અથવા કટ વિકલ્પ પસંદ કરો તમે એડિટ મેનુમાં જઈ જરૂરી વિકલ્પ પણ પસંદ કરી શકો છો હવે જેમાં નકલ કરવાની છે તે દસ્તાવેજમાં જાઓ હવે પેસ્ટ આદેશ આપો જેમાં નકલ કરી તે ફાઇલનો સંગ્રહ સેવ કરો આલેખ દૂર કરવો ડિલીટ કરવો આલેખ દૂર કરવા ડિલીટ કરવા માટે સૌપ્રથમ તમે આલેખને પસંદ કરો અને ડિલીટ બટન દબાવો આલેખનું મુદ્રણ કરવું એટલે કે પ્રિન્ટ કરવી અનેક સમય તમારે આલેખ અને વર્કશીટની માહિતી છાપવાની જરૂર પડે છે આલેખ છાપવા માટે નીચે જણાવેલ સરળ પગલાં પ્રમાણે કાર્ય કરો ફાઇલ મેનુ પર ક્લિક પ્રિન્ટ આદેશ ઉપર ક્લિક અન્ય મલ્ટીમીડિયા ઓબ્જેક્ટ ઉમેરવા તમે વર્કશીટમાં આલેખ ઉપરાંત અન્ય કોઈપણ મલ્ટીમીડિયા ઓબ્જેક્ટ ઉમેરી શકો છો મલ્ટીમીડિયા ઓબ્જેક્ટમાં ચિત્રો કેમેરાની ક્લિપ વિડીયો મૂવી ક્લિપ એનિમેશનવાળી ક્લિપ જેમ કે GIF ફાઇલ અને 3D શાબ્દિક માહિતી જેવા વિવિધ માધ્યમોનો સમાવેશ કરવામાં આવે છે કોમ્પ્યુટરમાં હોય તો તે ઇચ્છિત ફોટોગ્રાફ ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક પિક્ચર વિકલ્પ ઉપર આદેશ કમાન્ડ આપો વર્કશીટમાં 3D શાબ્દિક માહિતી પણ